હવે વિદ્યાર્થી મિત્રો, અહીં જોઈએ અપૂર્ણાંક એ એવી સંખ્યા છે જે એક સમગ્ર ભાગનું પ્રતિનિધિત્વ કરે છે. આ સમગ્ર એ એકલું કે સમૂહમાં પણ હોઈ શકે છે. હવે અહીં શું કહે છે, અહીં એક લંબચોરસના ચાર સરખા ભાગમાંથી એક ભાગમાં રંગ કરેલો છે. તમે જુઓ તો અહીં એક બે ત્રણ અને ચાર ભાગ છે, એમાંથી એકમાં રંગ કરેલો છે. તો આ અપૂર્ણાંક કયો કહેવાય, જે કુલ ભાગ હોય એને નીચે લખાય તો ચાર, અને જેને રંગ કરેલો હોય ઉપર. તો આ અપૂર્ણાંક છે એને કઈ રીતે દર્શાવાય, એક ચતુર્થાંશ. તો તમે અહીં જુઓ, અહીં લખેલું છે, તેથી રંગાયેલા ભાગને અપૂર્ણાંક તરીકે એક ચતુર્થાંશ અથવા એક ભાગ્યા ચાર સ્વરૂપે દર્શાવી શકાય. એક ભાગ્યા ચારમાં એકને અંશ એટલે જે ઉપર હોય એને અંશ કહેવાય અને ચારને છેદ કહેવાય. હવે બીજું છે સમ અપૂર્ણાંક. સમ અપૂર્ણાંક એટલે શું, તો કોઈપણ અપૂર્ણાંક માટે તેના અંશ અને છેદને સમાન સંખ્યા વડે ભાગી અથવા ગુણી સમાન અપૂર્ણાંકો મેળવી શકાય છે. તમે અહીં જુઓ તો એક ચતુર્થાંશ છે એને ઉપર નીચે બે વડે ગુણ્યા, અહીં ઉપર નીચે ચાર વડે ગુણ્યા, અહીં ઉપર નીચે ત્રણ વડે ગુણ્યા, અહીં ઉપર નીચે પાંચ વડે ગુણ્યા. તો અહીં બે અષ્ટમાંશ, ત્રણ બારાંશ, ચાર સોળાંશ, પાંચ વીસાંશ, આ બધા શું કહેવાય, સમ અપૂર્ણાંક કહેવાય. કારણ કે એના છેદ ઉડાડો તો કેટલો જવાબ આવશે, એક ચતુર્થાંશ. હવે અપૂર્ણાંકનો પૂર્ણ સંખ્યા સાથેનો ગુણાકાર. પૂર્ણ સંખ્યા સાથે શુદ્ધ અથવા અશુદ્ધ અપૂર્ણાંકનો ગુણાકાર કરવા માટે આપણે પૂર્ણ સંખ્યાનો ગુણાકાર અપૂર્ણાંકના અંશ સાથે કરીએ છીએ અને છેદને એમના એમ રહેવા દેવામાં આવે છે. ધારો કે બે સતમાંશ ગુણ્યા ત્રણ, અહીં ત્રણ વચમાં લખેલા છે પણ એ ઉપર છે, તો અહીં ઉપર ગુણાય એટલે ત્રણ દો છ અને સાત એમના એમ. ઓકે, આ રીતે તમને ખ્યાલ આવવો જોઈએ. ચલો આગળ જોઈએ. પછી અપૂર્ણાંક વડે અપૂર્ણાંકનો ગુણાકાર. તો બે અપૂર્ણાંકોનો ગુણાકાર બરાબર અંશનો ગુણાકાર ભાગ્યા છેદનો ગુણાકાર. બે તૃતીયાંશ ગુણ્યા ત્રણ તૃતીયાંશ, અહીં શું થશે, ત્રણ ત્રણ ઉડી જશે જુઓ, અને બે બે ઉડી જશે, બધું ઉડી જાય એટલે શું વધ્યું, એક. હવે અપૂર્ણાંકના ભાગાકાર, તો અહીં તમે જુઓ અપૂર્ણાંકના ભાગાકારની ક્રિયા સમજીએ તે પહેલાં અપૂર્ણાંકના વ્યસ્તને સમજીએ. જે બે શૂન્યેતર સંખ્યાનો ગુણાકાર એક મળે તે બે સંખ્યાને એકબીજાની વ્યસ્ત સંખ્યાઓ કહે છે. પરીક્ષામાં વ્યસ્ત સંખ્યાની વ્યાખ્યા પૂછાય છે, તમને યાદ રહેવી જોઈએ. અહીં સાત, તો એનો વ્યસ્ત કયો થાય, એક ભાગ્યા સાત. દાખલા તરીકે એક્સ ભાગ્યા વાય, તો એનો વ્યસ્ત કરવો હોય તો વાય ઉપર જશે અને એક્સ નીચે આવશે. સાત ભાગ્યા ત્રણ, એનો વ્યસ્ત કરવો હોય તો ત્રણ ઉપર જાય, સાત નીચે આવે. ધારો કે આઠ હોય તો આના નીચે અંશમાં આઠ છે પણ છેદમાં તો એક રેલો જ હોય એટલે એક નીચે લખવાનો, એટલે એક ઉપર જશે અને આઠ નીચે આવશે. તો સાત ગુણ્યા એક સતમાંશ કરો એટલે સાત સાત ઉડી ગયા એટલે એક થયો. તો સાત અને એક સતમાંશ એકબીજાને શું કહેવાય, વ્યસ્ત કહેવાય. એ જ રીતે બે નવમાંશ, તો નવ ઉપર ગયો અને બે નીચે આવ્યા તો બંને ઉડી જાય એટલે કેટલો વધે, એક. તો બે નવમાંશ અને નવ તૃતીયાંશ એકબીજાના વ્યસ્ત કહેવાય. વ્યસ્ત એટલે વિદ્યાર્થી મિત્રો એટલું યાદ રાખવાનું કે અંશ હોય છેદમાં જાય અને છેદ હોય અંશમાં જાય, બરાબર છે. હવે અપૂર્ણાંકોના અપૂર્ણાંક સાથે ભાગાકાર કરવા માટે ભાગાકારની નિશાની દૂર કરી ગુણાકારની નિશાની મૂકવી અને ભાગાકાર પછી આવતા અપૂર્ણાંકનો વ્યસ્ત કરી ગુણાકાર કરવો. આપણો દાખલો આવે એટલે સમજીએ આમાં. હવે અહીં તમને મહાવરા માટે દાખલા આપેલા છે, હું તમને એક એક ગણાવું છું. અહીં જુઓ, અહીં તો જેટલા ગણાય એટલા ગણી દઈએ. બરાબર, અહીં બે પંચમાંશ એમના એમ રહેશે, અહીં પાંચ છે અંશમાં છે તો પાંચ મૂકી દઈએ. હવે ઉપર નીચે છેદ ઉડી છે, ઉડી છે, કયા ઉડી છે, પાંચ ગયા, પાંચ ગયા, તો શું વધ્યું, બે. તો આનો જવાબ શું આવ્યો, બે. ચલો બીજો જોઈએ, ત્રણ ચતુર્થાંશ ગુણ્યા ચાર તૃતીયાંશ. તો બીજો અહીં ગણું, ત્રણ ચતુર્થાંશ ગુણ્યા ચાર તૃતીયાંશ. તો અહીં તમે જુઓ, બીજાની આ લાઈન દોર દઉં, તો અહીં ચાર ચાર ઉડી ગયા, ઉપર નીચે ઉડ્યું, ત્રણ ત્રણ ઉડી ગયા, બધું ઉડી ગયું એટલે શું વધ્યું, એક વધ્યું. ઓકે, ચલો ત્રીજો જોઈએ. અહીં જોવા તો એક પૂર્ણાંક ત્રણ ચતુર્થાંશ ગુણ્યા ચાર, આવો હોય એક પૂર્ણાંક ત્રણ ચતુર્થાંશ એનો મિશ્ર અપૂર્ણાંક કહેવાય. તો મિશ્રમાંથી અશુદ્ધમાં જવું જોઈએ. તો અહીં તમે અશુદ્ધમાં જુઓ તો બરાબર ચાર જે નીચે છે તો એમના એમ જ રાખીશું. અહીં ચાર એકા ચાર, આ ઉપર ત્રણ ઉમેરો, પાંચ છ સાત, તો સાત ભાગ્યા ચાર આવ્યા ગુણ્યા ચાર એમના એમ. ચાર ચાર ઉડી ગયા, શું પડી રહ્યું, સાત. તો આમાં શું જવાબ આવશે, સાત આવશે. અહીં જોઈએ આપણે તો બરાબર અહીં છ ગુણ્યા બે તૃતીયાંશ, હું આડો જ ગણું છું. અહીં છેદ ઉડે છે ઉપર નીચે, હા ઉડે છે, કઈ રીતે, ત્રણ દુ છ, તો ઉપર બે દુ ચાર, તો ચોથાનો જવાબ શું આવ્યો, ચાર આવ્યો. ચલો પાંચમો જોઈએ, તો બે તૃતીયાંશ એમના એમ ગુણ્યા એમના એમ, ત્રણ દુ છ, છ ને એક સાત, તો સાત ભાગ્યા ત્રણ.
ઉપર નીચે તમે જુઓ તો છેદ ઉડતા નથી, તો લખી દેવાના 7 × 2 = 14 અને 3 × 3 = 9. હવે વિદ્યાર્થી મિત્રો અહીં તમે જુઓ 14 ભાગ્યા 9 એ જવાબ છે અશુદ્ધ અપૂર્ણાંક, તો મિશ્ર અપૂર્ણાંકમાં ફેરવવું પડે. તો 9 જે નીચે છે 9 એમના એમ રે, 9 × 1 = 9, 9 × 2 = 18 વધી જાય એટલે 9 × 1 = 9, 14માંથી 9 કાઢો એટલે 5, તો 1 × 5 = 9 જવાબ આવશે. ચલો છઠ્ઠો જોઈએ, છઠ્ઠામાં શું થશે, બરાબર કરીએ 2 × 7 = 7 × 9. અહીં 7 ઉડી ગયા, ઉપર કયો વધ્યો, 2 વધ્યો, નીચે 9 વધ્યો. અહીં અંશ નાનો છે, આ શુદ્ધ અપૂર્ણાંક છે એટલે મિશ્રમાં ફરશે નહીં. ચલો સાતમો જોઈએ, સાતમો અહીં લઈ લઉં વિદ્યાર્થી મિત્રો, બરાબર 3 × 6 = 4 અહીં છેદ ઉડે છે, જોવાનું, ઉડતા હોય તો ઉડાડવાના. તો 3 × 2 = 6, 6ના કયા ભાગ પડે, 2 × 3 = 6, 8ના નથી પાડવા, અહીં 4 × 2 = 4, અહીં 2 ગયા 2 ગયા, 3 × 3 = 9 અને 8 × 2 = 16, તો કેટલો આવ્યો, 9 ભાગ્યા 16 આવ્યો. ચલો આઠમો જોઈએ, 9 ભાગ્યા 5 એમના એમ રાખું, 3 ભાગ્યા 5 પણ એમના એમ રાખું, અમે ઉપર નીચે છેદ ઉડતા નથી, તો 9 × 3 = 27 અને 5 × 5 = 25. હવે આ અંશ છેદ કરતા અંશ મોટો છે એટલે મિશ્રમાં ફેરવવા પડશે, 25 એમના એમ, 25 × 1 = 25 અને 25 × 2 = 50 વધી જશે, તો 25 × 1 = 25, આ 27માંથી 25 જોઈએ એટલે 2 આવશે, તો 1 × 2 = 25 આવશે. અહીં અહીં જોઈ લઈએ, 1 ભાગ્યા 3 × 15 ભાગ્યા 8, અહીં છેદ ઉડ્યું છે, 3 × 5 = 15, તો ઉપર કેટલા વધ્યા, 5 × 1 = 5 અને નીચે 8, અહીં અંશ નાનો છે છેદ કરતા એટલે 5 ભાગ્યા 8 જવાબ આવી ગયો. અહીં જોઈએ 11 ભાગ્યા 2 એમના એમ રાખીએ, 3 ભાગ્યા 10 એમના એમ, અહીં તમે જુઓ તો ઉપર નીચે છેદ ઉડતા નથી, તો 11 × 3 = 33 અને 10 × 2 = 20. અહીં છેદ કરતા અંશ મોટો છે એટલે અશુદ્ધ અપૂર્ણાંક છે, તો મિશ્રમાં ફેરવીએ, અહીં છેદમાં 20 છે તો 20 મૂકી દઈએ, 20 × 1 = 20, 20 × 2 = 40 વધી જશે, તો 20 × 1 = 20, 30માંથી 20 બાદ કરો એટલે 13 આવું, તો 1 × 13 = 20 જવાબ આવશે, બરાબર છે. હવે વિદ્યાર્થી મિત્રો અહીં ભાગાકાર છે, તો ભાગાકાર આપણે સમજીએ, તો 12 ભાગ્યા 3 ભાગ્યા 4 એકદમ ઇઝી છે, જો સમજો હું સમજાવું, અહીં બરાબર કરી દેવાના, જે પહેલો 12 છે એમના એમ રાખીશું, હવે ભાગાકારના ગુણાકાર કરવા પડે, તો ભાગાકારના ગુણાકાર કરીએ તો આ ગુણાકાર, તો આ 3/4 વ્યસ્ત થઈ જાય, વ્યસ્ત હોય તો અંશ હોય છેદમાં જાય અને છેદ હોય અંશમાં જાય, તો 4 ઉપર જશે અને 3 નીચે આવશે, બસ છેદ ઉડતા હોય ઉડાડીને જવાબ લખી દેવાનો છે, 3 × 4 = 12, તો 4 × 4 = 16, તો પહેલાંનો જવાબ કેટલો આવશે, 16 આવશે. ચલો બીજો જોઈ લઈએ, બીજો છે 16 એમના એમ, ભાગાકારના ગુણાકાર કરી દઈએ, તો આનો વ્યસ્ત થશે, 6 ઉપર જશે અને 5 નીચે આવશે, તો બરાબર. હવે વિદ્યાર્થી મિત્રો ઉપર નીચે છેદ ઉડતા રહે, 16 × 6 તો 6 × 6 = 36નો છગડો વધી 3, 6 × 1 = 6, 7 × 8 = 9, એ 16 × 96 ભાગ્યા 5. હવે વિદ્યાર્થી મિત્રો અહીં તમે જુઓ તો 96 ભાગ્યા 5, તો આના મિશ્રમાં ફેરવવા પડશે, 5 એમના એમ, અહીં તમે 96 ભાગ્યા 5 કરો, ચલો હું અહીં આમ જ સમજાવી દઉં, 96 ભાગ્યા 5, તો 5 × 1 = 5, 5 × 9 = 5 = 4 અને અહીં 6 × 5 = 48, 5 × 9 = 45, તો 46માંથી 45 જાય એટલે 1. હવે વિદ્યાર્થી મિત્રો આ લખવાનું કહ્યું ખબર, આ 19 આગળ આવી જશે, અહીં જે 1 છે એ ઉપર જશે અને 5 નીચે, તો 19 × 1/5 આવે, કેટલો આવે, 19 × 1/5. ચલો ત્રીજો જોઈએ, ત્રીજામાં 2 ભાગ્યા 5 એમના એમ, ભાગાકારના ગુણાકાર કરીએ તો 2 ઉપર જશે અને 11 નીચે આવશે, વ્યસ્ત થશે, તો 2 × 2 = 4 અને 11 × 5 = 55. અહીં અંશ નાનો છે, શુદ્ધ અપૂર્ણાંક છે એટલે એમના એમ જ રહેશે, અહીં 9 એમના એમ રાખીએ, ભાગાકારના ગુણાકાર કરીએ, 3 ઉપર જશે, વ્યસ્ત કરીએ એટલે 7 નીચે આવશે, છેદ ઉડે છે, નથી ઉડતા, 9 × 3 = 27 અને 7 એમના બરાબર, અહીં 7 એમના એમ રાખીએ, 7 × 1 = 7, 7 × 2 = 14, 7 × 3 = 21, 7 × 4 = 28, 7 × 3 = 21 લઈએ, કારણ કે 28 વધી જાય, 7 × 3 = 21, તો 27માંથી 21 જાય, તો 6 વધ્યા તો આ 3 × 6 = 7 આવશે.
વિદ્યાર્થી મિત્રો, અહીં બે મિશ્ર અપૂર્ણાંક આવ્યા, તો કંઈ ગભરાવાની જરૂર નથી, જેમ ગણીએ એમ ગણી જવાના. અહીં પાંચ છેદમાં છે તો પાંચ લખી દઉં. પાંચ તરી 15 ને 1 16, એટલે 16 ભાગ્યા 5 ભાગ્યા આ 3 છે તો 3 મૂકી દઈએ. 3 એકા 3 આ 3, 4 5 તો 5 ભાગ્યા 3. હવે 16 ભાગ્યા 5 એમના એમ રાખું, ભાગાકારના ગુણાકાર કરું, 3 ઉપર લઈ જશે વ્યસ્ત કરશો એટલે 5 નીચે આવશે. બસ હવે છેદ ઉડતા હોય તો ઉડાડવાના, બાકી લખી દેવાના છે. છેદ તો ઉડતા નથી. 16 તરી તો 6 તરી 18 નો આંકડો વધી 1, 3 એકા 3 અને 1 4 તરી 48 ને પહોંચે પહોંચે 25. તો આનું શું થાય? 25 એકા 25 આ 25 દુસ 50 વધી જશે. હવે 48માંથી 25 બાદ કરવાના છે તો 8માંથી 5 જાય એટલે 3, 4માંથી 2 જાય એટલે 2, તો 1.23 ભાગ્યા 25 બરાબર. અહીં પાંચમો આવી ગયો. ચલો છઠ્ઠો જોઈએ. તો અહીં છઠ્ઠો જોઈએ તો અહીં 2 એમના એમ રાખીએ, 2 તરી 6 અને ઉપર 1 એટલે 7 ભાગ્યા 2 ભાગ્યા 4 છે તો એનો ગુણાકાર કરી દઈએ. હવે એટલું યાદ રાખો, 4ના નીચે 1 છે એટલે 1 ઉપર જશે અને 4 નીચે આવશે. ઉપર નીચે છેદ ઉડતા નહીં એટલે 7 એકા 7 આ 2 ચોગ 8. આ શુદ્ધ અપૂર્ણાંક છે એટલે એમના એમ રહેશે. હું સાતમો દાખલો અહીં ગણું, જગ્યા નથી એટલે બરાબર. 3/5 એમના એમ ભાગાકારના ગુણાકાર, તો આ વ્યસ્ત થશે, 2 ઉપર જશે 1 નીચે આવશે. 3 2 6, 5 એકા 5 આ અંશ કરતાં છેદ મોટો છે એટલે અશુદ્ધ અપૂર્ણાંકમાં ફેરવવાનું. 5 એમના એમ, 5 એકા 5 આ 6માંથી 5 જાય એટલે 1, એટલે 1.15. હું આઠમો લઈ લઈએ, 5/6 એમના એમ રાખીએ, ભાગાકારના ગુણાકાર કરીએ. આ 2ની નીચે 1 છે એટલે 1 ઉપર જશે અને 2 નીચે આવે, તો 5 એકા 5 આ અને 6 2 12. અહીં અંશ નાનો છે એટલે જવાબ 5/12 જ રહેશે. 9મો અહીં નીચે લઈ લઉં છું. અહીં 2 પૂર્ણાંક છે તો અહીં બરાબર 2 એમના એમ, 2 2 4 ને 1 5, તો 5/2 ભાગાકારના ગુણાકાર કરી દઉં. 5 ઉપર જશે વ્યસ્ત કરો એટલે 3 નીચે આવશે. હવે વિદ્યાર્થી મિત્રો, છેદ ઉડ્યું છે, નથી ઉડતા ઉપર નીચે, તો 5 5 25, 3 2 6, તો હવે અશુદ્ધ અપૂર્ણાંક છે તો મિશ્રમાં ફેરવો. 6 એકા 6 6 2 12, 6 4 24, 25માંથી 24 જોઈએ એટલે 1 આવે, તો 4.16 જવાબ આવ્યો. 10મો અહીં લઈ લઉં છું. અહીં 6 એમના એમ, 6 5 30 ને 1 31 એટલે 31/6 ભાગાકારના ગુણાકાર કરી દઈએ, તો 2 ઉપર જશે અને 9 નીચે આવશે. ઉપર નીચે છેદ ઉડતા નહીં તો લખી દઈએ, 31 × 2 એટલે 2 એકા 2, 3 2 6 એટલે 62, 9 6 54 બરાબર, 62/54 છેદ ઉડતા હતા પણ હવે ઉડાડી દઈએ. ચલો આના અડધા કેટલા થશે, તો 31 × 2 અહીં 27 2 54, તો 2 2 ઉડી ગયા. ઉપર કેટલા વધ્યા, 31/27. હવે આ 31 અંશ મોટો છે તો આપણે મિશ્રમાં ફેરવીએ, તો 27 એમના એમ, 27 એકા 27 આ 31 માં 27 બાદ કરો એટલે 28 29 30 ને 31 એટલે 4, તો 1.4 27 આવશે. ઓકે,